सूरत महानगरपालिका द्वारा संचालित BRTS बसों छेल्ला કેટલાક સમયથી રાહદારીઓ માટે જીવલેણ તેમજ ઘાતક સાબિત થઈ રહી છે। એક પછી એક BRTS બસોને કારણે અકસ્માત થવાના પગલે લોકોના જીવ જવાની ઘટનાઓ બની રહી છે। ગઈકાલે બપોરના સમયે અલથાણ ખાતે એક યુવકને BRTS બસના ચાલકે ટક્કર મારી દીધી, ગંભીર ઈજા પણ પહોંચી, જ્યાં યુવકનું કરુણ મોત નિપજી ગયું છે। અલથાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ સોમ સર્કલ પાસે આવેલા ખોડિયારનગરમાં રહેતો 40 વર્ષ રામવિલાસ કેદારુ યાદવ ગઈકાલે બપોરે સમયે સેન્ટ થોમસ હાઈસ્કૂલની સામે આવેલા BRTS રોડ પરથી પસાર થતો હતો। આ સમયે BRTS નંબર બસ GJ5CU6693 બસના ચાલકે તેને ટક્કર મારી નીચે પાડી દીધો, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। એટલું જ નહીં, અકસ્માત સર્જી આ બસનો ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો। લોકો ભેગા થઈને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેમણે દમ તોડી દીધો। વધુમાં ભત્રીજો રાહુલ યાદવે જણાવ્યું કે તેના કાકા રામવિલાસ યાદવને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે। તેઓ UP કુશીનગરના વતની હતા અને સળિયા સેન્ટરિંગ કામનું કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। હાલ તો અલથાણ પોલીસે બસના નંબરને આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।